નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે એનએસ ગુજરાતની ટીમ અમદાવાદની કુંડળા વિસ્તારમાં આવેલા ઓશિયા મોલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં દિવાળીને લઈને મોલમાં મંદીનો માહોલ પર તેમની વ્યથા જાણી હતી. લોકડાઉન પછી અનલોક એકના તબક્કામાં મોલ્સ ખોલવામાં આવ્યા છે, પરંતુ તે બાદ મોલ્સનો વ્યવસાય તે પહેલાના ચોથા ભાગનો પણ રહ્યો નથી. ત્યારે આ અંગે એનએસ ગુજરાતની ટીમ અમદાવાદના નિકોલ નરોડા વિસ્તારમાં આવેલા ઓશિયા મોલની મુલાકાત લીધી હતી, જેમાં મોલના મેનેજરે જણાવ્યું હતું કે બજારમાં વેચાણ ન હોવાથી વેપારીઓ પરેશાન બન્યા છે, તેમજ જોઈએ એટલા ગ્રાહકો આવતા નથી. કપડાના વેપારીઓ 50% ગ્રાહકીની આશાએ ગ્રાહકોની વાટ જોઈને બેઠા છે. મહત્વનું એ છે કે જન્માષ્ટમીના તહેવાર બાદ નવરાત્રિમાં પણ વેપારીઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે દિવાળીના તહેવાર પર બજારમાં ખરીદી શરૂ થતા વેપારીઓમાં આશા જાગી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકીમાં ઘણો જ ફેર પડ્યો છે, પરંતુ લોકડાઉનમાં બધા નવરા બેઠા હતા તેમાં સુધારો થયો છે. આથી થોડીક રાહત પણ મળી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 50% જ ગ્રાહકી છે. દર રવિવારે જે ગ્રાહકી થતી હતી એ અત્યારે નથી, કારણ કે નાણાકીય રીતે લોકોના ખર્ચામાં 50% કાપ આવી ગયો છે. દરેક ગ્રાહક મોલમાં આવે ત્યારે તેના હાથ સેનિટાઈઝર કરવામાં આવે છે, તેમજ ફરજિયાત માસ્ક પહેરાવીએ છે. ગ્રાહક મોલની અંદર બહાર જાય છે એટલે તરત જ તે જગ્યા ઉપર સેનિટાઈઝર કરવામાં આવે છે. આ વખતે દિવાળી 15 તારીખે આવે છે એટલે નોકરિયાતોને પૂરો પગાર પણ આવ્યો નથી. આથી એ પ્રમાણે આ વર્ષે ગ્રાહકી રહેશે, પરંતુ લોકો મોટા ખર્ચા કરવા તૈયાર નહીં રહે, જેને કારણે આ વર્ષે માર્કેટમાં મંદી રહેશે. દિવાળીના તહેવારોમાં ગ્રાહકી ખુલશે, પણ લોકોના ખર્ચા ઉપર નિયંત્રણ રાખશે. 10% જેવું વધુ ખુલે તો 60% જેવી ગ્રાહકી થશે, પરંતુ ગયા વર્ષ જેવી તો ગ્રાહકી નહીં જ રહે. હાલમાં પ્રવર્તી મંદી અને ઓનલાઈન બિઝનેસ પર ખરીદી જેવા પરિબળો બજારોની ખરાબ હાલત માટે જવાબદાર હોવાનું મનાય છે. ઓનલાઈન ખરીદીના કારણે અનાજ, કરિયાણા, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, વાસણો, બૂટ, ચપ્પલો જેવી વિવિધ વસ્તુને લઈને દિવાળીના સમયે ગ્રાહકી જોવા મળતી નથી. મોલ મેં માહોલ અભી મેડમ બહુત ખરાબ હે, સ્થિતિ બહુત ખરાબ હે, નાજુક હે, ગ્રાહક બહુત કમ આ રહે હૈ. કસ્ટમર કોરોના કી વજહ સે હેન્ડ સેનિટાઈઝર હૈ, ગન મશીન હૈ, સબકા ઉપયોગ કરવા રહે. જિસ કિસી કસ્ટમર કે પાસ માસ્ક નહીં હૈ તો ઉસકો માસ્ક ભી પ્રોવાઈડ કરવાતે હમ લોગ. નહીં નહીં કુછ નહીં હોગા, ઇસ બાર તો ભૂલ ભુલૈયા મેડમ, દિવાળી જૈસા લગી નહીં રહા કે દિવાળી હૈ. ઉસકે બાબત મેં તો યે કહેના ચાહતે હૈ, જૈસે કે અભી હમારે બોસ ને મિની વોસ યહાં કા કસ્ટમર જૈસે બાપુનગર રહેતા ક્રાઉડ કમ કરને કે લિયે, વૈસે લિમિટેડ મેં કસ્ટમર આતે હૈ ક્રાઉડ કમ કરને કે લિયે, મિની વોસ યહાં ભી ખોલ રખા કસ્ટમર કે પાસ નજદીક મેં. તો ક્યા ભીડ ભડાકા કમ રહે, શાંતિ સે ખરીદી કર સકે, સોશિયલ ડિસ્ટન્સ કા ભી પાલન બના રહે. વો કસ્ટમર કો લોસ હૈ, ક્યોંકિ યહાં હોટલાઈન આકે દેખે કસ્ટમર તો ઉસકો 10 વેરાઇટી જ્યાદા દેખને કો મિલે. ઠીક હૈ ના મેડમ? ઓર વૈસે એક્ચુઅલી ઓનલાઈન કરને જાઓ તો લોગ ક્યા મન મરજી કે ભાવ લગાતે હૈ, તો ઇસકે કારણ કસ્ટમર કો ઇતના બેનિફિટ નહીં મિલતા હૈ. તો ભી હમારી ઓશિયા કી જો રેટ યહાં લગી હુઈ ઉસી રેટ સે હમ લોગ ફ્રી હોમ ડિલિવરી કરવાતે હૈ કસ્ટમર કો, કોઈ ભી ચાર્જેસ નહીં હૈ. ઓર સભી કસ્ટમર કો 9 સાલ કી દીપાવલી કી હેપી હેપી બધાઈ, 9 વર્ષ કી બહોત બહોત શુભકામનાએ આપકો ઓર આપકે ચેનલ કો ભી. બહોત મંદી ચાલ રહી હૈ ઓર ગ્રાહક આ નહીં રહે, ગ્રાહક કે પાસ અભી પૈસે નહીં હૈ, કામકાજ સબ બંધ હૈ, ઇસ હિસાબ સે બહોત કમ ગ્રાહક આ રહે હૈ ઓર જો ઓનલાઈન ભી શોપિંગ ચાલ રહી હૈ બહોત બહોત કમ હૈ, કુછ ભી નહીં હૈ, અભી 50% હો ગયા, બહોત હાલત ખરાબ હૈ, ભાવ ભી બિલકુલ રિઝનેબલ હૈ, ફિર ભી ગ્રાહક નહીં આ રહે, ક્યોંકિ ગ્રાહક કે પાસ પૈસે હી નહીં હૈ, અભી પૈસે કે ચલતે ગ્રાહક આતે નહીં હૈ, ઓર આતે હૈ તો બસ ખાને પીને કી વસ્તુ જો રેગ્યુલર જો ચલતી હૈ વહી પરચેઝ કરતે હૈ, જૈસે દિવાળી કા માહોલ હૈ ઉસ હિસાબ સે કપડે વગેરા કી ખરીદદારી બિલકુલ હૈ નહીં, સોશિયલ ડિસ્ટન્સ કા પાલન કરતે હૈ, અપને જો ગન મશીન સે ટેમ્પરેચર ચેક કરતે હૈ, પ્લસ સેનિટાઈઝર કરવાતે હૈ, ઓર અપને નિશ્ચિત દૂરી પે ગ્રાહકો ખડા રખતે હૈ, સોશિયલ ડિસ્ટન્સ કા પૂરા પાલન કરતે હૈ. કેમેરામેન રાકેશ બરવાડ સાથે ધ્રુવી પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો 45મો વાર્ષિક ઉત્સવ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. જે 150 કરતા વધારે જરૂરિયાતમંદ વિધવા ત્યક્તા બહેનોને સંચાનું વિતરણ કરાવાયું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું પંખીના માળા જેવું રડિયામણું આદર્શ વાઘજીપુર ગામ. આ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જે હજારો આસ્થાળુ અને શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્તા જીવન સ્વામી બાપાએ પૂર્વ ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં વસતા તે મુમુક્ષ જીવો ઉપર અપાર કરુણા કરી અને આજથી 45 વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની રચના કરી હતી અને સાર્વભૌમ નાથવંશીય ગુરુ પરંપરા યોગેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી અજોડ મૂર્તિ સુંદરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી નિડર સિદ્ધાંતવાદ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે પંચમહાલ અને દાહોદના સ્વાસો કરતા પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવા ભક્તિ કરી રહ્યા છે. આજે પાટોત્સવ દિને પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયજી દાસજી સ્વામીજી મહારાજે સર્વાતરી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનો 45મો પાટોત્સવ વિધિ જલેબી મોહનથાળ મૈસુબ વગેરે પકવાનો અને ફરસાણથી રસસભર અન્નકૂટ ધરાવી આરતી ઉતારી હતી. આ પ્રસંગે હરિભક્તોએ જીવન પ્રાણ શ્રી અંબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો 150 કરતા વધારે જરૂરિયાતમંદ વિધવા વ્યક્તા બહેનોને સીવણ સંચાનું માનવ સેવા અભિયાન અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ શ્રવણ વગેરે અનેક ધાર્મિક કાર્યક્રમો આજના દિવસે ઉજવવામાં આવ્યા હતા અને પાટોત્સવની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથોનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી, જેમાં પણ હજારો હરિભક્તોએ ઓનલાઈન દર્શન કથા આશીર્વાદનો લાભ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. મોરબી હળવદના સાપકંડા ગામના વતની અને લોક રક્ષક તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અનિલ ડાભીએ સર્વિસ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારીને આપઘાત કર્યો છે. સ્થાનિક પોલીસની ટીમે સાપકંડા ગામના જઈને તપાસ હાથ ધરી છે અને હાલ તેના મૃતદેહને પીએમ માટે રાજકોટ ખાતે ખસેડાયો છે. એલઆરડી જવાને અંતિમ પગલું કેમ ભર્યું છે તે હજી સુધી તેનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે લોક રક્ષક તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અનિલ ડાભીએ ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરથી ગોળી ધરવી આત્મહત્યા કરી લીધી છે. જેમાં રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ એલઆરડી પોલીસ કર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકંડા ગામે ઘરે હતા. આ દરમિયાન અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા, જે બાદ અનિલ ડાભીને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ હળવદ પોલીસ, મોરબી SP, SR ઓડિદ્રા, DYSP રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો તાબડતોડ હળવદ દોડી ગયો હતો. મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ PM માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે. મયુર રાવલ NS ગુજરાત ન્યૂઝ હળવદ. હળવદ ડાંગરા હાઈવે પર કવાડિયા પાટિયા નજીકથી પસાર થતી લક્ઝરી બસ ચાલકે અજાણ્યા આધેડને અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. તો અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને નાસી ગયો છે. બનાવની મળતી માહિતી મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર સવારના 10 વાગ્યાની આજુબાજુએ અમદાવાદ બાજુથી કચ્છ તરફ જતી ફાલ્કન ટ્રાવેલ્સની લક્ઝરી કવાડિયા પાટિયા પાસે ગાયને બચાવવા જતા આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારબાદ એક ઓટો રિક્ષાને પણ અડફેટે લીધી હતી. બસ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આધેડને હળવદની સરકારી હોસ્પિટલે PM માટે ખસેડી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.
अकस्मात सर्जिया आरोपी बस मुकी नासी गयो हतो त्यारे हळवद पोलीसे अकस्मात अंगे गुनो नोंधीने वधु तपास हाथ धरी हती। मयूर रावल एनएस गुजरात न्यूज हळवद। तो हाल समाचार बस आटलू वधु समाचार माटे आप जोता रहो एनएस गुजरात न्यूज। नमस्कार।